मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज विषय है सामान्य ज्ञान। स्वापोथी में पाठ आठ, विविध शाक भाजी। शू लख्यू छे? विविध शाक भाजी। अपने रोज शाक भाजी खाईए छे। शाक भाजी अपने शक्ति आपे छे अने तंदुरस्त राखे छे। शाक भाजी अपने शू आपे छे? शक्ति आपे छे अने तंदुरस्त राखे छे। लीला शाकभाजी अने कंदमूळ आपने पुष्कळ प्रमाणमां खाईए छीए। असुं लख्युं छे? अहीं केटलाक शाकभाजीना चित्रो आपेला छे। दरेक चित्र ओळखी शाकभाजीनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखो। जो भींडो छे, आ जवाब छे, पण केवा छे? आડાઓળા છે। ભીંડો, ટમેટું, પાલક, મૂળો, રીંગણ, કોબીજ, વટાણા, ફુલેવર, ગાજર, ડુંગળી, દૂધી અને બટાકો, બરાબર? હવે પહેલું પિક્ચર શું છે? બટાકો। એ શું લખવાનું? બટાટા, બ ટા ટા, બટાટા। હવે આ શું છે? ડુંગળી। ડુંગળી ક્યાં લખેલું છે? આમાં આર યુ, તા ડુંગળી તમારે અહીંયા લખવાનું આમ, ડુંગળી। બે નંબરનું પિક્ચર્સ, ત્રણ નંબરનું પિક્ચર્સમાં શું છે? કોબીજ, તો કોબીજ ક્યાં લખેલું છે? આર યુ, આમાંથી જોઈને તમારે શું લખવાનું? કો બી જ। હવે આ શું છે? ટોમેટું, અહીં શું લખવાનું? ટ મે ટુ, ટ મે ટુ। જો ટમેટાનો રંગ કેવો છે? લાલ। પછી આ કોબીજ છે, એનો રંગ કેવો છે? લીલો છે। પછી આ લાલ છે, બદામી કલરની છે ડુંગળી, બરાબર? હવે શું છે? ફુલેવર, આ શું છે? ફુલેવર, તો ફુલેવર ક્યાં લખેલું છે? આર યુ, તો અહીંયા ફુલેવર। હવે આ શું છે? રીંગણ, શું છે? તો રીંગણ। પછી આ શું છે? મૂળો, આર યુ છે, આ જો અહીં લખેલું છે ઉપર મૂળો, આ જોઈ અને તમારે અહીં શું લખવાનું? મૂળો। પછી આ શું છે? ભીંડો, તો શું છે? આર યુ, ભીંડો, આમાંથી જોઈને તમારે અહીં લખવાનો ભીંડો। હવે શું છે? આ દૂધીબેન, અહીં શું લખવાનું? દૂધી। પછી આ શું છે? ગાજર, અહીં શું લખવાનું? ગાજર। આ શું છે? વટાણા, તો વટાણા। આ શું છે? પાલક, પાલક, બરાબર ને? જો બટાટા, ડુંગળી, કોબીજ, ટમેટું, ફુલેવર, રીંગણ, હવે શું છે? મૂળો, ભીંડો, દૂધી, ગાજર, વટાણા અને પાલક, બરાબર? હવે આપણે સ્વાધ્યાય લઈ લઈએ। એ શું લખ્યું છે? બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને મને ઓળખીને મારું નામ લખો। જો ટમેટું છે, ગાજર છે, મૂળો છે, બટાકો છે, રીંગણ છે, પાલક છે, ડુંગળી છે અને ભીંડો। શું લખ્યું છે? હું નારંગી રંગનું છું અને જમીનમાં ઊભું છું, હું આંખ માટે સારું છું, તો આંખ માટે શું સારું હોય? ગાજર, અહીં શું લખવાનું? ગાજર। હું બાફી તથા શેકી શકાઉં છું અને તમે મારી વેફર હોંશે હોંશે ખાઓ છો, તો શું ખા? બટાકુ, બટાટા, બરાબર? તમે મને કાપો છો ત્યારે હું તમારી આંખમાં પાણી લાવું છું, પાણી કોણ લાવે? ડુંગળી, અહીં શું લખવાનું? ડુંગળી। હવે શું લખ્યું છે? હું લાલ રંગનું છું અને મારો ઉપયોગ કેચઅપ કે સોસ કે ચટણી બનાવવામાં થાય છે, તો સોસ શેનો હોય? ટમેટાનો, અહીં શું લખવાનું? ટમેટું,
हूँ पांदराळू शाकभाजी छू अने लीलो रंग धरावु छू, तो शू आवशे? पालक, बराबर ने? पालक बराबर। हस लख्यु छे हूँ लीला रंगनू अने एक छेड़ेथी पातळू शाक छू, मारो देखाव आंगळी जेवो छे, तो शू आवशे? भींडो, शू आवशे? भींडो भींडो। हूँ जांबली रंगनू छू अने मारो ओळो शाक बनावामां आवे छे, बराबर, तो ओळो शेमांथी थाय? तो रींगणमांथी ने, શેમાંથી થાય? રીંગણ। હું સફેદ રંગ ધરાવું છું અને શિયાળામાં વધારે ખાવામાં આવું છું, તો શું આવશે? મૂળો, શું આવશે? મૂળો। હવે શું લખ્યું છે? નીચે આપેલા શાકભાજીના ચિત્રો ઓળખી યોગ્ય રંગ પૂરો। તો જો મરચું કેવા રંગનું હોય? લાલ, લીલા રંગનું પણ હોય છે, પછી જાંબલી પૂરી શકો છો, લીલો પૂરી શકો છો, આ રીંગણ, આ ટમેટું લાલ રંગનું હોય અને લીલા રંગનું હોય, બરાબર, પછી કાચું ટમેટું હોય એટલે લીલા રંગનું હોય, પછી દૂધી તો લીલા કલરની હોય, ભીંડો પણ લીલો હોય અને બટાકું છે, બરાબર। આ રીતના તમારે તમારી શ્વાપોથીમાં રંગ પૂરવાના રહેશે, બરાબર ને। હવે આપણે લઈ લઈએ નવમો પાઠ, પાલતુ પ્રાણીઓ। જે પશુ પંખી પાળવામાં આવે છે તેને પાલતુ પ્રાણી કહેવાય, બરોબર। સિંહ, વાઘ, દીપડો એ પાલતુ કહેવાય? ના, એ જંગલી પ્રાણી કહેવાય, જંગલી જેવા હોય। અહીં કેટલાક પાલતુ પ્રાણીઓના ચિત્રો અને નામ આપેલા છે, દરેક પ્રાણીઓને ઓળખી તેને નંબર, તેના નામ આગળ બોક્સમાં લખો। તો બકરી, બકરી કયા ક્રમે છે? તો છઠ્ઠા ક્રમે છે, જ્યારે છઠ્ઠો અહીં ક્રમ છે અને અહીંયા નામ છે। ગાય, તો ગાય કયા ક્રમે છે? તારું આ ગાય, તો કયો ક્રમ છે? પાંચમો, તો તમારે કે કયો ક્રમ લખવાનો? પાંચમો। બળદ, તો બળદ ક્યાં છે? આર્યો, તે કે ક્રમ કયો છે? સાતમો। ઘોડો, તો આર્યો, એનો ક્રમ આઠમો। ભેંસ, ભેંસ આ રહી, એનો ક્રમ કેટલો છે? ચોથો, એટલે તમારે શું લખવાનું? ચાર। ઘેટું, તો ઘેટું આર્યું, તેનો ક્રમ કેટલામો છે? બીજો। કૂતરો, તો કૂતરો કયા ક્રમે છે? ત્રીજા ક્રમે છે, એટલે અહીં તમારે ત્રણ નંબર લખવાનું। પછી બિલાડી, તો બિલાડી કયા ક્રમે છે? આરે, પહેલા ક્રમે છે। મરઘી, તો મરઘી આરે, એનો ક્રમ અગિયારમો। ગધેડો, ગધેડો કયા ક્રમે છે? તાર્યો નવમા ક્રમે, એટલે અહીં નવ લખવાના। ઊંટ, ઊંટનો ક્રમ કેટલામો છે? દસમો આર્યો, બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે શું લખ્યું છે? પાલતુ પ્રાણીઓ આપણને ઉપયોગી છે, ગાય, ભેંસ અને બકરી આપણને શું આપે છે? દૂધ આપે છે, શું આપે છે? દૂધ। ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે, ઘેટું આપણને ઊન આપે છે, ઘેટું શું આપે? ઊન। કૂતરો આપણા ઘરની ચોકી કરે છે, ગધેડો ભાર ઉંચકે છે, ભાર કોણ ઉંચકે છે? ગધેડો। બળદ ખેતી કામમાં ઉપયોગી છે, બળદ શેમાં ઉપયોગી છે? તો ખેતી કામમાં। ઊંટ રણમાં મુસાફરી તથા માલની હેરફેર માટે ઉપયોગી છે, ઊંટ શેમાં ઉપયોગી છે? તો રણમાં મુસાફરી તથા માલની હેરફેર માટે ઉપયોગી છે, તેથી તેને રણનું જહાજ કહેવામાં આવે છે, કારણ કે રણમાં એટલી રેતી રેતી હોય છે ને કે ત્યાં કોઈ બીજું પ્રાણી ચાલી શકે નહીં, ઊંટ ચાલી શકે છે। મરઘી આપણને શું આપે છે? ઈંડા, મરઘી શું આપે છે? ઈંડા। બિલાડી આપણને ઉંદરનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે, બરાબર, બિલાડી આપણે ઉંદરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે। હવે આપણે લઈ લઈએ સ્વાધ્યાય। કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ગાય આપણને શું આપે છે? દૂધ કે ઈંડા? તો શું આપે? દૂધ, દૂધ લખવાનું। ખાલી જગ્યા આપણા ઘરની ચોકી કરે છે, બિલાડી કે કૂતરો? તો કૂતરો। ઘેટું આપણને ખાલી જગ્યા આપે છે, ઊન કે દૂધ? તો ઊન। ખાલી જગ્યા રણમાં માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે, ગાય કે ઊંટ? તો શું આવશે? ઊંટ। ખાલી જગ્યા આપણે સવારી કરવામાં ઉપયોગી છે, ઘોડો કે મરઘી? મરઘીની કોઈ દિવસ સવારી થાય? ના, તો શું આવશે? ઘોડો। મરઘી આપણને ખાલી જગ્યા આપે છે, ઈંડા કે ઊન? ઊન કોણ આપે? ઘેટું, તો શું આપે? ઈંડા। ખાલી જગ્યા ખેતી કામમાં ઉપયોગી છે, ભેંસ કે બળદ? તો શું આવશે? બળદ।
खाली जगह आपने उंदरों त्रास दूर कर मदद करे तो शू आ बिलाड़ी। खाली जगह आपने दूध आपे कूतरो के भैंस, कूतरो दूध आपे ना तो शू आपे भैंस। खाली जगह भार उचके तो भार कौन उचके गधेड़ो। अपने फरी एक बार रिविजन कर लीए। अहीं तमारे शाकभाजीना नाम लखवाना छे, बटाटा, डूंगळी, कोबीज, टमेटू, फूलेवर, रींगण, मूड़ो, भींडो, दूधी, गाजर, वटाणा अने पालक। हवे शू छे, हूँ नारंगी रंगनू छू अने जमीन में उभू छू, आँख माटे सारो छू। तो गाजर हूँ बाफी तथा सेकी सकाउ छू अने तमे मारी वेफर होशो होशे खाओ छो। तो बटाटू तमे मने कापो छो त्यारे हूँ तमारी आँख में पाणी लावू छू। तो डूंगळी हूँ लाल रंगनू छू अने मारो उपयोग केचअप के सॉस के चटनी बनावामां थाय छे। तो टमेटू हूँ पांदरावाळू शाकभाजी छू अने लीलो रंग धरावु छू। तो पालक हूँ लीला रंगनू अने छेड़ेथी पातळू शाक छू, मारो देखाव आंगळी जेवो छे। तो भींडो हूँ जामनी रंगनू छू अने मारो ओळो बनावामां आवे छे। तो रींगण हूँ सफेद रंग धराव छू अने શિયાળામાં વધારે ખાવામાં આવું છું। તો શું આવશે મૂળો। અહીંયા તમારે ક્રમ લખવાના છે, તો બકરી છઠ્ઠા ક્રમે, ગાય પાંચમા ક્રમે, બળદ સાતમા ક્રમે, ઘોડો આઠ, ભેંસ ચાર, ઘેટું બે, કૂતરો ત્રણ, બિલાડી એક, મરઘી અગિયાર, ગધેડો નવ અને ઊંટ દસમા ક્રમે છે। બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સીધું સ્વાધ્યાય લઈ લઈએ। ગાય આપણને દૂધ આપે છે, કૂતરો આપણા ઘરની ચોકી કરે છે, ઘેટું આપણને ઊન આપે છે, ઊંટ રણમાં માલસાની હેરફેર માટે ઉપયોગી છે, ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે, મરઘી આપણને ઈંડા આપે છે, બળદ ખેતી કામમાં ઉપયોગી છે, પછી બિલાડી આપણને ઉંદરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે, ભેંસ આપણને દૂધ આપે છે અને ગધેડો ભાર ઉંચકે છે। બરોબર જો અહીંયા છે પાલતું પ્રાણીઓ આપણને ઉપયોગી છે, તો ગાય ભેંસ અને બકરી આપણને દૂધ આપે છે, ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે, ઘેટું આપણને ઊન આપે છે, કૂતરો આપણા ઘરની ચોકી કરે છે, ગધેડો ભાર ઉંચકે છે, બળદ ખેતી કામમાં ઉપયોગી છે, ઊંટ રણમાં મુસાફરી તથા માલની હેરફેર માટે ઉપયોગી છે તેથી તેને રણનું જહાજ કહેવામાં આવે છે, મરઘી આપણને ઈંડા આપે છે, બિલાડી આપણને ઉંદરોનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે। બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું। થેન્ક યુ।